नमस्कार विद्यार्थी मित्रों, केम छो बदा? मजा में? चालो आज आप 11 साइंस बायोलॉजी नी अंदर चैप्टर 9 चालू करवा जई रहा छे। चैप्टर नंबर 7 प्राणियों में रचनाकीय आयोजनों, मतलब कि आपने 1-4 चैप्टर में 5 सृष्टि नो अभ्यास करो, जेमा आपने पहला चैप्टर में वर्गीकरण विषय नो अभ्यास करो, बराबर सजीव शू छे एना विषय नो अभ्यास करो, बीजा चैप्टर में वर्गीकरण विषय नो अभ्यास करो, ત્રીજું અને ચોથા ચેપ્ટરની અંદર આપણે વનસ્પતિ પ્રાણી સૃષ્ટિનો અભ્યાસ કર્યો, એની સાથે સાથે બીજા ચેપ્ટરમાં અન્ય 3 સૃષ્ટિનો અભ્યાસ કર્યો, પ્રોટિસ્ટા, મોનેરા અને ફૂગ સૃષ્ટિનો અભ્યાસ કર્યો। હવે ત્યારબાદ આપણે જોઈએ તો આપણે પ્રાણીઓ વિશેનો અભ્યાસ કરવો હોય, જેમ કે હ્યુમનનું આખે આખું એનાટોમી અભ્યાસ કરવું હોય, તો એના માટેથી આપણે પહેલાં એની બેઝિક માહિતી હોવી જોઈએ, એટલે કે આપણે પ્રાણીઓની અંદર જોવા મળતી સંરચના, કે પ્રાણીઓ શેના બનેલા છે, કેવી રીતના બનેલા, કેવી રીતના વર્કઆઉટ કરે છે, બરોબર છે, તો એનો અભ્યાસ કરવો હોય એટલે આપણે પ્રાણીઓનું રચનાકીય આયોજન ભણવું પડે, પ્રાણીઓના શરીરનું માળખું ભણવું પડે, માળખાની અંદર પ્રાણીઓ શેના બનેલા છે બેઝિક રીતના, આપણે એમ કંઈ કોષોના બનેલા તો કોષો કેવી રીતના સંકળાયેલા છે એકબીજા સાથે, આવી બધી માહિતી આપણે આ ચેપ્ટરની અંદર લેવાની છે। તો ચાલો આપણે આ ચેપ્ટરને સ્ટાર્ટ કરીએ। चैप्टर नंबर 7 प्राणियों में रचनाकीय आयोजन। हम अपने प्राणियों की शरीर रचना विषय चौथा चैप्टर में अभ्यास करूँ, पण एमां आयोजन एनी गोठवणी कई रीतना थई एना विषय अभ्यास अपने आ चैप्टर नी अंदर करवानो छे। तो हवे आपणे जोईए કે આપણે સૌ પ્રથમ અભ્યાસ કર્યો હતો પ્રાણીઓની અંદર પ્રાણી સૃષ્ટિનો, ચોથા ચેપ્ટરમાં અભ્યાસ કર્યો, તેમાં આપણે જુદા જુદા પ્રાણીઓની શરીરરચના વિશેની વાત કરી, પણ એ શરીરરચના કેવી રીતના ગોઠવણી, એનું આયોજન કેવી રીતના થયું એનો કાંઈ ઉલ્લેખ નહોતો થયો, તો એનો ઉલ્લેખ આપણે અહીંયા કરશે। હવે આપણે સૌથી મોટામાં મોટી સૃષ્ટિનો અભ્યાસ કર્યો પ્રાણીઓમાં સૃષ્ટિ વિશેનો, શેની, તો કે પ્રાણી સૃષ્ટિનો અભ્યાસ કર્યો। આ પ્રાણી સૃષ્ટિની અંદર કેવા પ્રાણીઓનો સમાવેશ થાય, તો કે આપણે એની અંદર એક કોષીય અને બહુકોષીય પ્રાણીઓનો અભ્યાસ કર્યો। કેવા? એક કોષીય અને બહુકોષીય પ્રાણીઓનો આપણે અભ્યાસ કર્યો। પ્રજીવો, પ્રાણી સૃષ્ટિ, પ્રોટિસ્ટા, આવા બધા સજીવોનો આપણે અભ્યાસ કર્યો। તો એક કોષીય બહુકોષીય પ્રાણીઓનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ, તો એની શરીરરચના વિશેનો આપણે ખ્યાલ છે કે એ કેવા પ્રકારની સંરચનાઓ ધરાવે છે। તો એના આધારે આપણે જોઈએ તો કે એક કોષીય સજીવ કેવા? એક કોષીય સજીવો બધું જ કાર્ય શેનાથી કરે છે? ખાલી એક કોષથી, એનું શરીર જ એક કોષનું બનેલું, તો બધું જ કાર્ય એક કોષથી કરે છે। હવે બધું જ કાર્ય એટલે શું? શ્વસન, પાચન, પ્રજનન કે અન્ય કોઈ પણ એક્ટિવિટી, ખોરાક મેળવવો, તો આ બધી જ પ્રક્રિયાઓ એક કોષીય દ્વારા કરે છે, તો એનાથી આવું કાર્ય પૂર્ણ કરે, એના વિશેનો આપણે અભ્યાસ કર્યું, એટલે બધું જ કાર્ય એક કોષની મદદથી પૂર્ણ કરે। કેવું? ખોરાક લેવો, પ્રજનન, પાચન, ઉત્સર્જન, વાયુઓની આપલે વગેરે જેવી ક્રિયાઓ શેનાથી કરે છે? ખાલી એક કોષથી કરે છે। તો એ આપણે જોયું, જેમ કે બેક્ટેરિયા છે એ બધી જ પ્રક્રિયા એક કોષ દ્વારા કરે છે। ત્યારબાદ જોઈએ તો બહુકોષીય પ્રાણીઓ વિશેની વાત કરીએ, બહુકોષીય સજીવો, તો બહુકોષીય સજીવોની શરીર રચના કેવી છે? જટિલ રચના છે, શેની? શરીરની જટિલ રચના જોવા મળે। તો આવી જટિલ રચનામાં આપણે જોઈએ તો એ જુદા જુદા પ્રકારના કોષોના
समूह थी केवा जुदा जुदा प्रकारना कोषोना समूह थी ई व्यवस्थित कार्य करे छे। हवे बहुकोषीय प्राणीओनी शरीर रचना बे करता वधारे कोषोनी बनेली एटले एनी शरीर रचना जटिल थाय छे, तो जटिल शरीर रचना थती होवाथी ए बहुकोषीय आपणे ने कहीए छीए। तो ए जुदा जुदा प्रकारना कोषोनो समूह धरावे, आ जुदा जुदा प्रकारना कोषोनो समूह व्यवस्थित रीतना कार्य पूर्ण करे बहुकोषीय सजीवोनुं, એટલે શું આયોજન દર્શાવે છે, શું વિકસિત પ્રકારનું આયોજન દર્શાવે છે। તો એના માટેના આપણે એક્ઝામ્પલ લઈએ, તો કે દાખલા તરીકે હાઇડ્રા, જેને આપણે ગુજરાતીમાં જળવ્યારા કહીએ, કેવું કહીએ, જળવ્યારા। હાઇડ્રા છે ને એ કેવું છે, સરળ પ્રાણી છે। કેવું છે, સરળ પ્રાણી છે। હાઇડ્રા સરળ પ્રાણી છે જે હજારો કોષનું બનેલું છે। શેનું બનેલું છે, હજારો કોષનું। કોષ્ઠાંતરી સમુદાયની અંદર સમાવેશ થાય છે એ આપણે ખ્યાલ છે, હજારો કોષોનું બનેલું। એના કોષો, દરેક કોષો કાર્ય કરે છે જુદા જુદા પ્રકારનું। પછી બીજું, માનવ, મનુષ્ય, માનવની શરીર રચના કેવી છે, જટિલ છે। કેવી છે, માનવની શરીર રચના જટિલ છે। તો માનવનું શરીર રચના જટિલ હોવાથી કેવા અબજો કોષનું બનેલું, કેવા કોષોનું, અબજો, કરોડો અબજો કોષોનું બનેલું છે। આ બધા જ કોષો વિભિન્ન કાર્ય કરે છે। વિભિન્ન કાર્ય એટલે જુદા જુદા કોષો જુદા જુદા પ્રકારના કાર્ય કરવા માટે સંગઠિત થયેલા જોવા મળે છે માનવની અંદર। તો આવા પ્રકારની કંઈક સંરચના છે એ સજીવોની અંદર જોવા મળે છે। જે પ્રાણીઓ છે એ પ્રાણીઓની સંરચના આવા પ્રકારની કંઈક હોય છે, અમુક સરળ શરીર રચના ધરાવે છે તો અમુક જટિલ શરીર રચના ધરાવે છે। એથી આગળ આપણે જોઈએ તો કે બધા જ સજીવો, બધા સજીવો સજીવોમાં સમાન કોષોનો સમૂહ, સમાન કોષોનો સમૂહ, સમાન કોષોનો સમૂહ એટલે એક સરખા કોષોનો સમૂહ, એ આંતરકોષીય, કેવું, આંતરકોષીય ઘટકો સાથે ચોક્કસ કાર્ય કરે છે। બધા જ સજીવોમાં સમાન કોષોનો સમૂહ એટલે સમાન કોષો ભેગા મળે છે, એટલે સમાન કોષોનો સમૂહ ભેગા મળે, અને આ સમૂહ આંતરકોષીય ઘટકો એટલે કોષોની અંદર આવેલા ઘટકો સાથે ચોક્કસ કાર્ય કરે છે। એટલે આ કોષો ચોક્કસ પ્રકારના આંતર દ્રવ્ય જે છે એનું કોષોની અંદર, એ આંતરકોષીય ઘટકો સાથે ચોક્કસ પ્રકારનું કાર્ય આ એક સરખો સમૂહ કરે। દાખલા તરીકે આવો કોઈ કોષનો સમૂહ છે એમાં પાચનની ક્રિયા કરવાની છે તો એ બધા જ કોષો પાચન કરશે, અથવા એવો જ બીજો સમૂહ છે એ કોષોને ખાલી ઉત્સર્જન કરવાનું છે એ સમૂહને તો એ ખાલી ઉત્સર્જન કરશે। તો આવા પ્રકારની ચોક્કસ આંતરકોષીય ઘટકો સાથે ચોક્કસ કાર્ય કરે છે, કોષોની અંદર આવેલું ઘટક સાથે એ ચોક્કસ પ્રકારનું કાર્ય કરે છે। તો આવા પ્રકારની કંઈક સંરચના છે એ પ્રાણીઓની અંદર જોવા મળે। હવે આપણે એવું કહીએ કે સમાન કાર્ય કરતા કોષો ભેગા મળી ને પેશી બનાવે, શું બનાવે છે, પેશી। તો આપણા ચેપ્ટરમાં પેશી વિશેનો અભ્યાસ કરવાનો, શેના વિશેનો, સમાન કાર્ય કરતા કોષો ભેગા મળીને પેશી બનાવે। આવી જ પેશી, આવી જ પેશીઓ, સમાન કાર્ય કરતી પેશીઓ ભેગી મળીને શું બનાવે, અંગ બનાવે, અને આવા જ અંગો, સમાન કાર્ય ધરાવતા અંગો ભેગા મળીને શું બનાવે, અંગતંત્ર। રાસાયણિક અને ચયાપચય કાર્યની દ્રષ્ટિએ જોઈએ તો એ સમાન કાર્ય ધરાવતા, અને આવા જ અંગતંત્ર ભેગા મળીને દેહ અથવા શરીરનું નિર્માણ કરે છે। તો આ પ્રકારની સંરચના છે એ આ પ્રાણીઓની જોવા મળે છે। હવે આપણે બધા જ પ્રાણીઓ જોઈએ ને તો આ પૃથ્વી ઉપર આવેલા જેટલા પ્રાણીઓ છે એની મૂળભૂત કેટલી, ચાર પેશીના બનેલા, કેટલા, ઓનલી ફોર, ફોર પેશીના બનેલા,
चार ज पेशी आवेली बधा ज सजीवमां ए चार पेशीमां संपूर्ण सजीवनुं निर्माण थई जाय। तो आवी समान कार्य धरावती पेशी भेगी मळीने अंग बनावे छे। आपणे एम के हाथनी पेशी, कानी पेशी, आँखनी पेशी, दाखला तरीके कानना बूटनी पेशी, आ हाथनी पेशी, आ मोढ़ानी पेशी, तो एवी रीतना समान कार्य धरावती पेशीओ भेगी मळे अने शुं बनावे अंग। दाखला तरीके कोई अंग बनाव्युं, जठर, मूत्रपिंड, आँख वगैरह एवा अंग बनावे छे। अपना शरीर में तो घना बधा अंग आवेला, स्वादुपिंड आवा अंग बनाव्या। हवे आवा अंगों समान कार्य धरावता अंगों भेगा मळे अंगतंत्र बनावे। दाखला तरीके पाचन तंत्र, श्वसन तंत्र, उत्सर्जन तंत्र, आवा विविध प्रकारना तंत्र जोवा मळे। अने आवा बधा ज तंत्र भेगा मळीने मानव अथवा अन्य कोई प्राणीनुं शरीर बनावे। दाखला तरीके मानव, भैंस, गाय वगैरे सजीव देहनुं निर्माण करे छे। तो आ प्रकारे आपणे આવી સંરચના વિશેનો અભ્યાસ કરવાનો, તો આપણે આ ચેપ્ટરની અંદર મૂળભૂત અભ્યાસ એનો કરવાનો, પેશી શેનો, પેશી વિશેનો અભ્યાસ કરવાનો છે। ચાલો તો આ ચેપ્ટરની અંદર આપણે પેશી વિશેનો અભ્યાસ કરશે। આ આપણે ખાલી આ ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન હતી, એની બેઝિક માહિતી હતી કે આપણે આ ચેપ્ટરમાં કેવા પ્રકારનો અભ્યાસ કરવાના છીએ। તો એ બેઝિક માહિતી બાદ હવે આપણે જોઈએ તો કે સજીવોની અંદર આ બધી સંરચનાઓ છે એ શેના માટે જરૂરી છે, બરોબર છે? તો આ બધી જ સંરચનાઓ સજીવની અંદર શેના માટે જરૂરી છે, તો કે સજીવની અંદર થતી જૈવિક ક્રિયાઓ માટે। શેના માટે? સજીવોની અંદર થતી જૈવિક ક્રિયાઓ અથવા જૈવિક કાર્ય માટે જરૂરી છે, આ પહેલો પોઈન્ટ। બીજું, જીવંત રાખવા, સજીવને જીવંત રાખવા માટે આ બધી પ્રક્રિયાઓ જરૂરી છે। અને આ કોષોનો સમૂહ છે ને કેવો હોય? શ્રમ વિભાજિત હોય છે। કેવો હોય છે? શ્રમ વિભાજિત અથવા શ્રમ વિભાજન કરે છે। શ્રમ વિભાજન એટલે કાર્યની વહેંચણી કરે। શું કરે છે? કાર્યની વહેંચણી। જઠરનું કાર્ય પાચન કરવાનું, મૂત્રપિંડનું કાર્ય મૂત્રનું નિર્માણ કરવાનું, આંખનું કાર્ય જોવાનું, તો આવું બધું અલગ અલગ કાર્ય જોવા મળે। પછી એવી રીતના તંત્રમય કાર્ય વેચેલું, આનું પાચન કરવાનું, આનું શ્વસન કરવાનું, આનું ઉત્સર્જન કરવાનું, એટલે શ્રમ વિભાજન કરે છે। દરેક કોષો ભેગા મળે છે, કાર્ય પ્રમાણે વહેંચણી કરે છે। જેના ભાગમાં જે કાર્ય આવે એ જ કાર્ય જ્યાંથી જન્મ થાય કોષનો ત્યાંથી મૃત્યુ પામે ત્યાં સુધી જ કાર્ય કરે છે। તો આવા પ્રકારની કંઈક સંરચના છે એ પ્રાણીઓમાં આયોજનની દ્રષ્ટિએ જોવા મળે છે। હવે જે પ્રાણીઓની અંદર આવું આયોજનની દ્રષ્ટિએ આવી સંરચના જે આપણે જોવા મળે છે એની અંદર આપણે થોડુંક ઊંડાણપૂર્વક જઈએ તો પ્રાણી પેશી વિશેનો અભ્યાસ કરીએ। શેનો? પ્રાણી પેશી કોને કહેવામાં આવે? હવે ત્યારબાદ આપણે એવું કીધું કે આટલી એવી સંરચના હોય પેશી બની, તો આને આપણે આ ચેપ્ટરમાં પેશી વિશેનો અભ્યાસ કરવો તો આપણે પ્રાણી પેશીનો અભ્યાસ કરીએ। ચાલો, કોષોના કાર્યને અનુલક્ષીને બદલાતી રહે છે પ્રાણી પેશી છે એ કોના? કોષોના કાર્યને અનુલક્ષીને બદલાતી રહે, કોના કાર્ય? કોષના અથવા કોષોના કાર્યને અનુલક્ષીને બદલાતી રહે છે કોણ? પ્રાણી પેશીઓ। કોષો તો બધા એમાં સરખા જ હોય પણ એનું કાર્ય ચેન્જ થઈ જાય। કેવું થઈ જાય છે? કોષોનું કાર્ય ચેન્જ થઈ જાય। તો આવા પ્રકારની જે પ્રાણી પેશીઓ છે એ પ્રાણી પેશીઓને ચાર ભાગમાં વિભાજિત કરવામાં આવેલી, કેટલામાં? આપણે અહીં લખીએ પ્રાણી પેશી આવી પ્રાણી પેશીને આપણે અહીં મૂળભૂત કીધું ને સજીવો ચાર પેશીઓના બનેલા, તો આવી પ્રાણી પેશી ચાર પ્રકારની જોવા મળે છે। અધિચ્છદીય પેશી,
पछी आवशे संयोजक पेशी, पछी आवशे स्नायु पेशी अने पछी आवशे चेता पेशी। आवी चार प्रकारनी पेशी बधा ज प्राणीओमां जोवा मळती होय। एटले मूलभूत रीतना कोई पण हाथी होय, कीड़ी होय, मकोड़ो होय, ઉંદર હોય કે માનવ હોય એની અંદર આ ચાર જ પેશી જોવા મળે, ચારથી વધારે પેશીઓ જોવા મળતી નથી। એટલે કોઈ પણ સજીવ છે એ મૂળભૂત રીતના આ ચાર પેશીઓના બનેલા હોય। હવે આપણે આ ચાર પેશીઓ છે ને એનો ઉદ્ભવ સ્થાને જોઈ લઈએ। આદિછદીય પેશી છે ને એ બાહ્ય, મધ્ય અને અંત ત્રણેય ગર્ભસ્તરમાંથી ઉદ્ભવે છે। ત્રણે ત્રણ પ્રકારના ગર્ભસ્તરમાંથી જુદી જુદી પેશીઓ ઉદ્ભવે। પછી સંયોજક પેશી છે ને એ મધ્ય ગર્ભસ્તરમાંથી ઉદ્ભવે છે। સ્નાયુ પેશી છે ને એ પણ મધ્ય ગર્ભસ્તરમાંથી ઉદ્ભવે છે। એમાંથી સ્નાયુ પેશી પણ મધ્ય ગર્ભસ્તરમાંથી ઉદ્ભવે છે। અને ત્યારબાદ જોઈએ તો ચેતાપેશી એ બાહ્ય ગર્ભસ્તરમાંથી ઉદ્ભવે છે। આ બધી ગર્ભસ્તરના પ્રકાર છે। જ્યારે મનુષ્યનું કે કોઈ પણ સજીવનું નિર્માણ થતું હોય તેમાં ત્રણ ગર્ભસ્તર આવેલા, ત્રણ ગર્ભસ્તરમાંથી કોઈ પણ પ્રાણીના જુદા જુદા અંગો ભાગો બનવાનું નિર્માણ થાય છે, તો એમાંથી આ પેશીઓના નિર્માણ આ ગર્ભસ્તરની અંદર જોવા મળે છે। હવે આપણે આ પેશીઓ વિશેની વાત કરીએ તો આ ચેપ્ટરની અંદર આપણે મૂળભૂત રીતના આ ચાર પેશીઓનો અભ્યાસ કરવાનો, અધિછદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી, ચેતાપેશી। આના સિવાય આપણે અંગ અંગતંત્ર અને દેહજળનો નાનો એવો ટોપિક છે કેવી રીતના નિર્માણ થાય એ, અને પછી આપણે જુદી જુદી વર્ગના એક એક સજીવનો અભ્યાસ કરવાનો છે, જેમ કે નુપુરક સમુદાયનું અળસિયું, સંધિપાત સમુદાયનો વંદો અને પૃષ્ઠવંશી સમુદાય છે, બરાબર છે, પૃષ્ઠવંશી જે ઉપસમુદાય છે આપણો, આમ તો મેરુદંડી સમુદાય છે, એની અંદર આવેલો વર્ગ ઉભયજીવી, એમાંથી આપણે ડેટકાનો અભ્યાસ કરવાનો। એટલે ક્રમશઃ ઉદ્વિકાસની દ્રષ્ટિએ જુદા જુદા પ્રાણીઓમાં કેવા પ્રકારનું ઉદ્વિકાસ જોવા મળ્યો છે એના વિશેની ચર્ચા આપણે અહીંયા કરવાની છે। ક્યાં? આ ચેપ્ટરની અંદર, કે પ્રાણીઓ છે એમાં નુપુરક સમુદાયમાં આટલી સંરચના જોવા મળી હતી, ત્યારબાદ સંધિપાત સમુદાય આવ્યો તો એમાં કેટલો વધારો થયો, કેટલો સુધારો થયો એ, અને ત્યારબાદ સૌથી ઉચ્ચ કક્ષાનું પ્રાણી એટલે પૃષ્ઠવંશી પ્રાણી તો એમાં કેટલો સુધારો વધારો થયો પેશીઓની અંદર, એના વિશેનો અભ્યાસ આ ચેપ્ટરની અંદર આપણે સંપૂર્ણ કરવાનો છે। એટલે આપણે બધાય પ્રાણીઓની સંરચના આખે આખી સંપૂર્ણ રીતના અભ્યાસ કરવાની છે। આખે આખી મતલબ કેવી રીતના આખે આખી અભ્યાસ કરવાની છે તો કે એ પ્રાણીઓની સંરચનાની અંદર આપણે એ પ્રાણીઓની બાહ્ય શરીરની બાહ્ય રચના, પહેલાં તો આપણે એનું નિવાસસ્થાન, પછી શરીરની બાહ્ય રચના, શરીરની અંતસ્થ રચના, શરીરની અંતસ્થ રચનાની અંદર બધા જ તંત્રનો અભ્યાસ કરવાનો, જેમ કે એનું પાચનતંત્ર, શ્વસનતંત્ર, ઉત્સર્જનતંત્ર, ચેતાતંત્ર અને પ્રજનનતંત્ર, આ બધા જ તંત્રનો અભ્યાસ કરવાનો છે આપણે એ પ્રાણીઓની અંદર જોવા મળતા તંત્રનો। એટલે આપણે ખ્યાલ આવે કે પ્રાણીઓમાં કેવા પ્રકારે આયોજન થયેલું છે ઉદ્વિકાસની દ્રષ્ટિએ આપણે જોઈએ। એટલે આપણે ત્રણ સજીવોની વાત કરી, અળસિયું, નુપુરક સમુદાય, વંદો, સંધિપાત સમુદાય અને મેરુદંડી સમુદાયમાંથી એનો વર્ગ છે ઉભયજીવી, એમાંથી ડેટકાનો અભ્યાસ કરવાનો। ક્રમશઃ આપણે ચોથા ચેપ્ટરમાં જોયું હતું જેમ જેમ ઉદ્વિકાસ થતો ગયો એમ એમ નવા વર્ગ, નવા સમુદાય આવ્યા તો એમાં કેટલો કેટલો ફેરફાર થયો એ આપણે એ આના અભ્યાસ થ્રુ પૂર્ણ કરશે, તો આ ચેપ્ટરની અંદર આપણે આવો આટલો અભ્યાસ કરવાનો છે। હવે આ ચેપ્ટરની અંદર આપણે જોઈએ તો અધિછદીય પેશી, સૌપ્રથમ કેવી પેશી આવે છે? અધિછદીય પેશી। તો આપણે સૌપ્રથમ અધિછદીય પેશી વિશેનો અભ્યાસ કરશે, આપણે ડાયરેક્ટ જોઈએ એટલે પહેલી પેશી આવે, બરાબર, અધિછદીય। એકડો જ આપી દઈએ આપણે, અને એક નંબરની પેશી, બે નંબરની, ત્રણ નંબરની અને ચાર નંબરની, એટલે મૂળભૂત ચાર પેશીઓ જોવા મળે, એમાં પહેલું આવશે અધિછદીય પેશી। અધિછદીય પેશીને શું કહેવામાં આવે છે તો કે અધિછદીય પેશીને અધિછદ કહેવામાં આવે છે। અધિછદીય પેશીને શું કહેવામાં આવે છે? અધિછદ પેશી પણ કહે છે। કેવી કહે છે? અધિછદ પેશી કહીએ છીએ। તો આ અધિછદ પેશી છે ને એ ક્યાં આવેલી? તો કે અધિછદ પેશીનો એક સપાટી
મુક્ત હોય છે. અધિચ્છદ પેશીની એક સપાટી કેવી હશે? મુક્ત હશે. કેમ કે કોઈ પણ પ્રાણી શરીરમાં હશે એક સપાટી જોડેલી હશે અને એક સપાટી મુક્ત હશે. તો કઈ બાજુ મુક્ત હશે આવી એક સપાટી છે? તો કે આવી એક સપાટી છે ને કઈ બાજુ મુક્ત હશે? તો કે એક સપાટી છે એ કાં તો દેહ જળમાં એટલે શરીરની અંદર હશે. ક્યાં હશે? શરીરની અંદર અથવા બાહ્ય વાતાવરણમાં મુક્ત હશે. દાખલા તરીકે એમ કહો આપની ત્વચા, તો એ મુક્ત સપાટી કહેવાય. અંદરની તરફ જોડાયેલી પણ બહારથી કેવી છે? મુક્ત સપાટી. તો એવી જ રીતના આ અધિચ્છદીય પેશી છે એ કાં તો અંદરની તરફ, દાખલા તરીકે આપણે એમ કે કોઈ પાણીની બોટલ છે તેમાં અંદર અને બહારની બંને સપાટી કેવી હોય? મુક્ત. તો પાણીની અંદરની બોટલ છે તેની અંદર પાણી ભરીએ તો એ અંદરની સપાટી ક્યાં મુક્ત થઈ? પાણી સાથે. તો એવી જ રીતના આપણા શરીરમાં દેહજળ એટલે આપણું રુધિરમાં મુક્ત થતી હોય, રુધિર જેની સાથે ભળતું હોય એવી સપાટી મુક્ત સપાટી હોય છે, જેને દેહજળ અથવા બાહ્ય વાતાવરણમાં મુક્ત હોય એવા પ્રકારને કહેવામાં આવે છે, અથવા બાહ્ય વાતાવરણના સંપર્કમાં આવતી હોય, દેહજળના સંપર્કમાં અથવા બાહ્ય વાતાવરણના સંપર્કમાં આવતું હોય એક સપાટીનો ભાગ, એવી બધી જ પેશીઓને અધિચ્છદીય પેશી કહેવામાં આવે. કાં તો રુધિરને અટતી હોય અને કાં તો બહારના વાતાવરણમાં મુક્ત રહેતી હોય તો એવી જ બધી સપાટીઓને શું કહેવામાં આવે છે? અધિચ્છદીય પેશી અથવા અધિચ્છદીય સ્તર કહેવામાં આવે છે. આનું કાર્ય શું છે? તો કે અધિચ્છદીય જે પેશી છે ને એ શું કાર્ય કરે છે? તો કે એનું કાર્ય કાં તો રક્ષણ કરવાનું છે, એટલે કે આવરણ અથવા અસ્તર શું એ પૂરું હું પાડે છે? અધિચ્છદીય પેશી છે ને એ તો કાં તો આવરણ અથવા અસ્તર પૂરું પાડે છે, એટલે ઢાંકવાનું કાર્ય કરે છે. કોઈ પણ વસ્તુને ઢાંકવાનું કાર્ય કોણ કરે છે? અધિચ્છદીય પેશી. એટલે મનુષ્ય શરીર હોય કે કોઈ પણ પ્રાણીનું શરીર હશે એના જુદા જુદા અંગો, જુદા જુદા ભાગો, જુદા જુદા પેશીઓને ઢાંકવાનું કાર્ય અથવા અસ્તર લગાડવાનું કાર્ય અધિચ્છદીય પેશીનું છે. હવે ત્યારબાદ જોઈએ તો કે આવી અધિચ્છદીય પેશી છે એ ઓછો આંતરકોષીય આધારક ધરાવતા કોષો સંઘન રીતના ગોઠવાય છે. આવા પેશીના કેવા? તો કે આવા પેશીના ઓછું આંતરકોષીય આધારક ધરાવતા કોષ સંઘન રીતે ગોઠવાય છે. હવે આંતરકોષીય એટલે શું? આ એક કોષ અને બીજો કોષ એની વચ્ચે આવેલું આવરણ અથવા પ્રવાહી એને આંતરકોષીય કહેવાય છે. તો આવું આંતરકોષીય પ્રવાહી આધારક ધરાવતા કેવું? પણ ઓછું આંતરકોષીય પ્રવાહી, એટલે આ કોષોની વચ્ચે ખૂબ જ ઓછું આંતરકોષીય પ્રવાહી આવેલું હશે એવા કોષો ભેગા મળે અને સંઘન રીતના એટલે ચુસ્તપણે આવી રીતના જોડાય અને શેનું નિર્માણ કરે છે? અધિચ્છદીય પેશીનું. સંઘન એટલે કેવું? એકદમ નજીક. કેવા? એકદમ નજીક નજીક ગોઠવાય છે. સંઘન એટલે એકદમ નજીક નજીક ચુસ્તપણે આ રીતના માંગડીઓ છે ને એકબીજા સાથે આમ પેક કરી દીધું, સંઘન રીતના ગોઠવાયેલી એવું કહીએ તેવી રીતના ચુસ્તપણે ગોઠવાયેલા. જેમ કે આપણે આપણા રૂમની અંદર જે લાદી નાખેલી હોય ટાઇલ્સ એને કેવી એકદમ નજીક નજીક ચોંટાડેલી હોય વચમાં જગ્યા નોરીએ, તો એવી જ રીતના એ લાદી જેમ આપણે ચોંટાડીએ ને એમ એવી રીતના એ કોષો ચોંટે છે એકબીજા સાથે, એટલે એમાં આધારક દ્રવ્ય ખૂબ જ ઓછું જ હોય છે, એટલા માટે એને સંઘન રીતના જોડાયેલા કહેવામાં આવે છે. હવે ત્યારબાદ જોઈએ આપણે તો કે અધિચ્છદીય પેશી છે ને એને બે પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે. કેટલા પ્રકારમાં? તો કે અધિચ્છદીય પેશીને બે પ્રકારની અંદર વિભાજિત કરવામાં આવે છે. કયા કયા બે પ્રકારમાં? તો અધિચ્છદીય પેશી અધિચ્છદીય પેશીને આપણે કેવું કીધું? બે પ્રકારમાં વિભાજિત કરવામાં આવે, એક તો સરળ અધિચ્છદીય પેશી અને બીજું સંયુક્ત. કેવું? સરળ અધિચ્છદીય પેશી અને બીજું સંયુક્ત અધિચ્છદીય પેશી. આવી બે પેશીઓમાં ડિવાઈડ કરવામાં આવે છે.
તો આ બેનો મુખ્ય તફાવત શું છે? તો કે સરળ અને સંયુક્ત અધિછદીય પેશી. હવે આપણે સરળ પેશી વિશેનો અભ્યાસ કરીએ તો સરળ પેશી છે ને એ ખાલી એક જ કોષીય સ્તરની બનેલી હોય છે. એક જ કોષીય સ્તરની એટલે આવી રીતના આમ એક એક કોષ ગોઠવાયેલા હોય, એક કરતાં વધારે કોષનું, એક જ કોષનું લેયર બનેલું હોય તો એવા પ્રકારની જે બધી પેશીઓ છે ને સરળ અધિછદીય પેશીઓ કહેવાય. કોષીય એક સ્તરીય ગોઠવણી હોય, કોષોની કેવી હોય, કોષોની એક સ્તરીય ગોઠવણી હોય, એક જ સ્તરમાં કોષો ગોઠવાયેલા હોય. આમ હોય તો એક, આમ હોય તો એક ને આમ હોય તો એક, કોઈ પણ દિશામાં આમ જાવ ખાલી આમ એક એક કોષોનું સ્તર બનેલું હોય. એથી જ આજે આ કોષોના સ્તર બનતા નથી. તો એટલા માટે એને એક સ્તરીય કોષીય, કોષીય એક સ્તરીય ગોઠવણી કહેવામાં આવે છે. આવી અધિછદીય પેશીઓ ક્યાં જોવા મળે છે? તો કે આવી શરીર અથવા દેહગુહામાં વાહિનીઓમાં આવી બધી જગ્યાએ જોવા મળે, દેહગુહા અને વાહિનીઓમાં જોવા મળે. એના સિવાય નલિકાના અસ્તરમાં, ક્યાં? નલિકાના અસ્તરમાં જોવા મળે છે. નલિકાનું અસ્તર એટલે શું? દાખલા તરીકે આપણે કોઈ અહીંયા આમ નળી દોરીએ તો એ નળીનું અસ્તર અંદરની તરફનું થયું, તો આ અંદરની તરફના અસ્તરમાં આ ભાગ ઉપર આવું એક કોષીય ગોઠવણી જોવા મળે. કોઈ વાહિની હોય, એક નલિકા હોય, એ આ પ્રકારનું અસ્તર બનાવે છે અંદરની તરફ. અસ્તર એટલે એક પ્રકારનું આવરણ બનાવે, તો એ આ પ્રકારનું આવરણ બનાવે છે. આવા પ્રકારની સંરચના જોવા મળે છે. તો આ પ્રકારની જે સંરચના છે એ સરળ અધિછદીય પેશી કહેવામાં આવે છે. ત્યારબાદ આવે છે સંયુક્ત અધિછદીય પેશી. હવે સંયુક્ત અધિછદીય પેશી છે ને બે કે બેથી વધુ સ્તરીય ગોઠવણી હોય છે. આમાં કોષોની બે કે બેથી વધુ સ્તરીય ગોઠવણી હોય છે. દાખલા તરીકે કેવી રીતના? તો કે આપણે અહીં એક જ સ્તરીય દોર્યું હતું ને, એમ અહીં એક આમ ઘણા બધા સમૂહમાં બે કરતાં વધારે સ્તરોની બનેલી હોય. દાખલા તરીકે આપણે જોઈએ, વા જેમ આપણે નળી દોરીને તો અહીં સમજવા માટે આપણે ત્વચા દોરીએ. આપણી આ ત્વચા છે, ત્વચાનું આવરણ છે ને એની ઉપર, એની અંદરની તરફ આ એક સ્તરમાં આમ ગોઠવાયેલું છે, એની ઉપર આમ બીજો સ્તર આવે, એની ઉપર આમ ત્રીજો સ્તર આવે, એટલે બે અથવા બે કરતાં વધારે સ્તરીય આયોજન ધરાવતી પેશી હોય તો એને સંયુક્ત અધિછદીય પેશી કહેવાય. હવે આ પેશી છે ને એનું કાર્ય શું છે? તો કે આ પેશી રક્ષણાત્મક છે. કેવી છે? રક્ષણાત્મક છે. દાખલા તરીકે આપણા શરીરને રક્ષણ આપતી હોય એવી ત્વચા આની અંદર સમાવેશ થાય. તો આ પ્રકારે કોનો અધિછદીય પેશીના બે પ્રકાર પડે છે, સરળ અધિછદીય અને સંયુક્ત અધિછદીય. તો હવે આપણે ત્યાર પછી જોઈએ તો આના પણ પ્રકાર પડે, સરળ અધિછદીય પેશી અને સંયુક્ત અધિછદીય પેશી. તો આપણે આજે કેટલી સંરચના, તો એ આના સરળ અને સંયુક્ત અધિછદીય પેશી છે એનું આપણે આવતા લેક્ચરની અંદર અભ્યાસ કરશી. બરાબર, આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. તો આજના લેક્ચરમાં આપણે કેટલું જોયું? આ ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન, એક કોષીય બહુકોષીય પ્રાણીઓ કેવી રીતના કાર્ય કરે છે, એમાં કેવી રીતના સંગઠન થયું, તો એમાં મૂળભૂત ચાર પ્રકારની પેશી, તો એ ચાર પ્રકારની પેશીના પ્રકાર જોયા, એનો ઉદ્ભવ જોયું, એમાંથી પહેલા પ્રકારની પેશી અધિછદીય પેશીનું ઇન્ટ્રોડક્શન લીધું કે અધિછદીય પેશી કોને કહેવાય, આપણા શરીરમાં ક્યાં આવેલી હોય, કેવી રીતના ગોઠવાયેલી હોય. પછી આપણે અધિછદીય પેશીના પ્રકાર જોયા, બે પ્રકાર, સરળ અધિછદીય પેશી અને સંયુક્ત અધિછદીય પેશી. હવે અધિછદીય પેશીના પ્રકારની અંદર સરળ અધિછદીય પેશી અને સંયુક્ત અધિછદીય પેશી છે એના પેટા પ્રકાર પડે છે, તો એ આપણે આવતા લેક્ચરની અંદર અભ્યાસ કરશે. આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખશે. ચાલો, અસ્તુ.